આગળ વધીશું. અમદાવાદના વટવામાં ગઈકાલે થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત 5 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકના મોત બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા અને કારને આગ ચાંપી કરી હતી. ત્યારબાદ મામલો વિચકતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી, જો કે સ્થાનિકોએ પોલીસની ગાડીનો ઘેરાવ કર્યો. પોલીસે સ્થાનિકોને સમજાવી સ્થિતિને કાબૂમાં લીધી. તો સુરત પોલીસ કમિશનરે અસામાજિક તત્વો પર સકંજો કસવા એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે પ્રમાણે હવે સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસ કે હોસ્ટેલ પાસે કોઈપણ વ્યક્તિ કારણ વગર ઉભો રહી શકશે નહીં. પોલીસ કમિશનરે ત્યાં કારણ વગર ઉભો રહેવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને કારણ વગર શૈક્ષણિક સંસ્થા પાસે ઉભા રહેતા શખ્સો પર કાર્યવાહી થશે. છેડતી અને દુષ્કર્મની ઘટના અટકાવવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.